કેટલાક પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે પરંતુ આપણને ખ્યાલ નથી હોતો કે એ પ્રશ્ન કયા પ્રકારનો છે હવે અહીંયા બેલ અંગેના પ્રશ્નો અને વર્તુળાકાર માર્ગે ચાલવા અંગેના પ્રશ્નો જે પૂછાતા હોય છે એ ખરેખર ગુસ્સા અને લસાના પ્રશ્નો હોય છે જેમ કે એક સાથે બેલ વાગ્યા પછી ફરીથી ક્યારે વાગશે અથવા તો આ જ પ્રકારના પ્રશ્નો વર્તુળાકાર માર્ગે ચાલવા અંગેના પણ હોય છે જેમ કે એક જગ્યાએથી કેટલાક વ્યક્તિઓએ ચાલવાનું શરૂ કર્યું અને વર્તુળાકાર પથ પર દરેકની જે ઝડપ છે એ અલગ અલગ છે અને એક સાથે નીકળ્યા બાદ હવે ફરીથી ક્યારે એટલે કે કેટલા સમય પછી એક સાથે મળશે તો આ બંને પ્રકારના પ્રશ્નો છે એ ખરેખર લસા અંગેના પ્રશ્નો છે એટલે કહી શકાય કે ગુસ્સા અને લસા પ્રકરણ હેઠળ આ પ્રશ્નો આવે છે શરૂઆત કરીએ બેલ અંગેનો પ્રશ્ન તમને આવડી જશે તો વર્તુળાકાર માર્ગે ચાલવા અંગેના પ્રશ્નોમાં પણ સેમ વસ્તુ છે છ બેલ એક સાથે વાગવાની શરૂઆત થઈ એટલે કે એક સાથે લાઈનમાં વગાડવામાં આવ્યા છે આ છ બેલ અનુક્રમે ટુ ફોર સિક્સ એટ ટેન અને ટ્વેલ્વ સેકન્ડના અંતરાલે વાગે તો કેટલાક પ્રશ્નો પૂછ્યા છે હવે આ અલગ અલગ સમયના અંતરાલે વાગે છે એનો મતલબ કે જે પણ એલાર્મ અથવા તો બેલ તમે મૂકેલા છે એમાં દરેક બેલમાં કંઈક સેટિંગ છે કે આ પહેલો બેલ છે એ દર બે સેકન્ડ થશે એટલે ઓટોમેટિક વાગશે એ જ રીતે બીજો બેલ વાગવાની શરૂઆત તો એક સાથે કરી પણ હવે દર ચાર સેકન્ડે એની રીધમ ચાલુ હશે દર ચાર સેકન્ડ થશે ત્યારે એ વાગશે તો આમ અલગ અલગ છ બેલ નો વાગવાનો જે અંતરાલ છે એ અલગ અલગ છે શરૂઆત તો કરી દીધી આપણે એક સાથે જ બધા સ્ટાર્ટ કર્યા પણ એવી એક સિચ્યુએશન આવશે કે જ્યારે તમામ બેલમાં ભલે અંતરાલ અલગ અલગ રહ્યો પરંતુ એક જ સમયે એક્ઝેક્ટ એ જ સમયે બધા બેલ ફરીથી વાગશે તો આ અંતરાલ કયો અથવા તો આ નેક્સ્ટ સમય કયો કે જયારે એક સાથે વાગશે તો એવો પહેલો પ્રશ્ન એક સાથે વાગ્યા પછી હવે ફરીથી એક સાથે ક્યારે વાગશે આ પ્રશ્નને મૂળ પ્રશ્ન કહી શકાય કારણ કે આ પ્રશ્ન આપણે શોધીશું એટલે બધાના આન્સર મળવા મળશે તો આ એક સાથે ફરીથી ક્યારે વાગશે એનો જો જવાબ આપવો હોય તો બીજું કઈ નહીં પણ આપેલી જે પણ સંખ્યાઓ છે એનો લસા શોધવાનો છે એટલે કે બે ચાર છ આઠ દસ અને બાર આ જે સંખ્યાઓ છે એનો લસા શોધતા તો તમને આવડે છે અને લસા એ એકસો ને વીસ મળશે હવે આ તમામ વેલ્યુ છે એ આપણને સેકન્ડમાં આપી છે તો જવાબ પણ સેકન્ડમાં જ મળશે એટલે કે આ જે એકસો વીસ સેકન્ડ એકસો વીસ લસા મળ્યો તો એ જે સેકન્ડ મળી એકસો વીસ સેકન્ડ એ બીજું કઈ નહીં પણ ફરીથી એકસાથે ક્યારે વાગશે એનો જવાબ મળ્યો તો એકદમ ઈઝી છે કે એક સાથે ફરીથી ક્યારે વાગશે એવું શોધવું હોય તો સિમ્પલ લસા શોધી દો એટલે આન્સર આવી ગયો એકસો ને વીસ સેકન્ડ આપણે બીજા સ્વરૂપે પણ દર્શાવી શકીએ એકસો વીસ સેકન્ડ એટલે સાઠ સેકન્ડ એક મિનિટ એકસો વીસ સેકન્ડ એટલે બે મિનિટ છે એક સાથે વાગ્યા પછી એટલે કે સ્ટાર્ટિંગ કરી દીધું આપણે લાઈનમાં બેલ મૂકી દીધા છે અને એક સાથે વગાડ્યા એક સાથે વાગ્યા પછી ત્રીસ મિનિટમાં કેટલી વખત બેલ વાગશે ત્રીસ મિનિટનો ગાળો આપી દીધો હવે સિમ્પલ શરૂઆતમાં તો ચલો એક સાથે ઓન કરી દીધા છે બધા બેલ અથવા એલાર્મ એક સાથે વાગી ગયા હવે ત્રીસ મિનિટના સમયગાળામાં કેટલી વખત વાગશે તો આપણને ખબર છે કે દર બે મિનિટે એવી સિચ્યુએશન આવે છે કે બધા એક સાથે વાગે છે તો સિમ્પલી હવે કહી શકો સેકન્ડ જે ક્વેશ્ચન છે એનો આન્સર એટલે દર બે મિનિટે એકવાર વાગતો હોય તો ત્રીસ મિનિટની અંદર એ દર બે મિનિટે વાગે છે એટલે ત્રીસ મિનિટની અંદર વાર આ બેલ એક સાથે વાગશે પણ શબ્દો ઉપર ખાસ ધ્યાન આપવાનું છે અહીંયા પૂછ્યું છે કે શરૂઆતમાં એક સાથે વાગ્યા બાદ ત્રીસ મિનિટમાં આ કરેક્ટ આન્સર છે પંદર વખત એક સાથે વાગશે ત્રીજા ઓપ્શનમાં કંઈક એવું જ છે કે ત્રીસ મિનિટમાં કેટલી વખત એક સાથે વાગશે એ રીતે આવશે કે અહીંયા શરૂઆતમાં એક સાથે વાગ્યા પછી નથી પૂછ્યું પરંતુ શરૂઆતમાં જે બેલ વગાડવામાં આવે છે એને પણ કાઉન્ટ કરી લેવાનું છે એટલે શરૂઆતમાં એક વખત વાગ્યો જ હશે અને પછી એ ત્રીસ મિનિટના ગાળામાં કેટલી વખત વાગે છે પંદર વખત અને આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલે કે ટોટલ સોળ વખત આ બેલ મિનિટમાં વાગશે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે તમને શબ્દો બદલાવીને પ્રશ્નો પૂછી શકે પણ આ પ્રશ્ન રિપીટ થયેલો પ્રશ્ન છે ત્રીસ મિનિટમાં કેટલી વખત એક સાથે વાગશે તો ફર્સ્ટ ટાઈમ તો વાગ્યો જ હશે અગેન ત્રીસ મિનિટના ગાળામાં પંદર વખત અગાઉ જોયું એ પ્રમાણે વાગશે એટલે કુલ સોળ વખત આ બેલ એક સાથે ક્લિયર થઈ ગયો તો આગળ ચોથો પ્રશ્ન ફોર્થ જે ક્વેશ્ચન છે આમ જોવા જઈએ તો એકદમ ઈઝી છે સવારે આઠ પિસ્તાલીસ વાગે આ એકસાથે વાગ્યા હોય તો આઠ પિસ્તાળીસ વાગે વાગ્યા બાદ ફરીથી કેટલા વાગે વાગશે તો તમને ખ્યાલ છે કે દર બે મિનિટે એકસાથે વાગે છે એટલે કે નેક્સ્ટ ટાઈમ એકસાથે વાગ્યા પછી બે મિનિટ બાદ ફરી એવી સિચ્યુએશન આવશે તો જો આઠ પિસ્તાળીસ વાગે સવારે આપણે સ્ટાર્ટ કરી દીધું તો નેક્સ્ટ બે મિનિટ પછી આ બેલ એટલે કે આઠ અને સુડતાલીસ વાગે અને એ પણ સવારે છે તો સવારે જ રહેશે તો આપણે આગળ જ લખી દઈએ કે સવારે આઠ સુડતાલીસ વાગે ફરીથી એકસાથે વાગશે પાંચમો પ્રશ્ન થોડો કટપટો છે એટલે કે આન્સર આપવામાં ધ્યાન રાખવું પડે છે ઓપ્શન કઈ રીતનો છે અગિયાર ઓગણસાઇ એમ સમય એક વાગ્યા બાદ હવે એકસાથે ક્યારે વાગશે ઇલેવન ફિફ્ટી નાઇન એમ એટલે કે અગિયાર અને ઓગણસાઇટ એમ એનો મતલબ કે આ જે ગાળો છે એના પછી હવે બે મિનિટ પછી ફરીથી એક સાથે વાગશે તો મિનિટ કરો તમે તો હવે ટાઈમ શું થાય તો તમે કહેશો કે અગિયાર ઓગણસાઇટ થી એક મિનિટ એટલે બાર વાગશે અને પછી બાર અને એક થશે તો આ જે બાર અને એક થઈ ત્યારે એએમ અને પીએમ બદલાય છે એ હંમેશા ધ્યાન રાખવાનું કારણ કે ઓપ્શનમાં બંને ઓપ્શન આપ્યા હશે સવારે બાર અને એક વાગે અને બપોરે બાર અને એક વાગે એટલે કે ટ્વેલ જીરો વન એએમ પણ આપશે ઓપ્શનમાં અને ટ્વેલ જીરો વન પીએમ પણ આપશે તો અહીંયા આન્સર ખરેખર એએમ આવશે કે પીએમ આવશે યસ અગિયાર ઓગણસાઠ એ વાગ્યું હોય તો સ્વાભાવિક છે કે બાર વાગે બપોર થાય અને બપોર પછીનો ગાળો એટલે આપણે પીએમ લખીએ છીએ તો આનો જે આન્સર આવશે એ ટ્વેલ જીરો વન પીએમ આવશે અગિયાર ઓગણસાઇ એમ સમયે એક સાથે વાગ્યા બાદ હવે એક સાથે ટ્વેલ્વ જીરો વન પીએમ એ સમયે વાગશે